नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में भात चित्र दौरता शीखवानुं छे। भात चित्र धोरण 9 सेम 2 માટે આપણે ભાત ચિત્ર દોરતા શીખીશું। તો ભાત ચિત્રમાં આપણે સૌથી પહેલા 20x20 સેન્ટીમીટરનું ચોરસ લેવાનું છે। જમણી બાજુના પેજ ઉપર આપણે 20x20 સેન્ટીમીટરનું ચોરસ લેવાનું છે। આ રીતે 20 સેન્ટીમીટરનું આખું ચોરસ લીધા બાદ 10 સેન્ટીમીટરનો પોઈન્ટ લીધા પછી એ 10x10 સેન્ટીમીટરના જે પોઈન્ટ છે એને સામસામે આ રીતે જોઈન્ટ કર્યા બાદ આપણે આ જે 10 સેન્ટીમીટરની જગ્યા છે ત્યાં 10 સેન્ટીમીટરની જગ્યામાં વચ્ચે 5 સેન્ટીમીટરનો પોઈન્ટ લેવાનો। એવી જ રીતે ચારે ચાર બાજુ આપણે 5 સેન્ટીમીટરનો પોઈન્ટ લેવાનો છે। એ 5 સેન્ટીમીટરનો પોઈન્ટ થઈ ગયા બાદ વર્તુળ લેવાનું અને વર્તુળની મદદથી આ 5 સેન્ટીમીટર ઉપર વર્તુળનો પોઈન્ટ મૂકી આટલું માપ લઈ, એટલે કે 0-5 સેન્ટીમીટરનું માપ લેવાનું આટલું, અને એક ગોળ દોરવાનું છે આ રીતે। અમને બધી વસ્તુ ઝાંખી દોરવાની છે, કોઈ પણ વસ્તુ ડાર્ક કરતા નહીં। આ રીતે એવી રીતે ચારે ચાર બાજુ આપણે વર્તુળ દોરીશું। આ રીતે 5 સેમીના 4 ગોળ બનાવ્યા પછી આપણે ઉપરનું જે આ ગોળ છે ત્યાં એક ક્રોસ લાઇન બનાવીશું। આ રીતે આ પોઈન્ટથી આ બે ગોળ જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં સુધી એ ક્રોસ લાઇન બની જાય, ત્યાર પછી બીજું ગોળ પાડવા માટે આપણે અહીંથી આટલું માપ લેશું આ લાઇન સુધીનું, અહીંથી લાઇન સુધીનું માપ લઈ અંદર એક બીજું વર્તુળ બનાવીશું આ રીતે। આ રીતે અને આ જ વર્તુળ આપણે બધી બાજુ બનાવવાનું છે, ચારે ચાર ગોળમાં અંદર બીજું વર્તુળ બનાવવાનું છે। આ રીતે બધા ગોળની અંદર બીજા એક ગોળ બનાવીને આપણે હવે સ્કેલની મદદથી લાઇન જોઈન્ટ કરીશું। આ જે 5 સેન્ટીમીટરનો પોઈન્ટ છે એને આ બાજુ કોર્નર ઉપર જોઈન્ટ કરીશું આ રીતે, ઝાંખી લાઇન બનાવવાની છે એ રીતે બીજા કોર્નર ઉપર જોઈન્ટ કરીશું। એ રીતે આપણે ચારે ચાર બાજુ કોર્નર ઉપર લાઇન જોઈન્ટ કરી દેવાની છે। આ રીતે બધી બાજુ જોઈન્ટ કરી દીધા બાદ હવે આપણે આ જે 5 સેન્ટીમીટર છે, 0-5 સેન્ટીમીટરનું આ જે માપ લીધું, હવે આ 5 સેન્ટીમીટરનું આપણે અડધું લેશું અહીંયા, એટલે કે 2.5 સેન્ટીમીટર અહીંયા આવશે 2.5 સેન્ટીમીટર। એ જ રીતે બધી બાજુ આપણે 2.5 સેન્ટીમીટર લેવાનું છે। અઢી સેન્ટીમીટર લઈ લીધા બાદ એ 2.5 સેન્ટીમીટરને આપણે અહીં ફરીથી જોઈન્ટ કરવાનું છે આ રીતે, આ કોર્નર ઉપર આ રીતે ઝાંખી લાઇનથી જોઈન્ટ કરવાનું છે 2.5 સેન્ટીમીટર આ રીતે। બીજો પોઈન્ટ આ બાજુ જોઈન્ટ કરીશું, એ જ રીતે આપણે ચારે ચાર જે બાજુ છે ત્યાં 2.5 સેન્ટીમીટરનું એ રીતે પોઈન્ટ જોઈન્ટ કરવાના છે। આ રીતે ચારે ચાર બાજુ 2.5 સેન્ટીમીટરની લાઇન જોઈન્ટ કર્યા પછી આપણે હવે અહીંયાથી આ 5 સેમીનું જે વર્તુળ અહીંયા જે પોઈન્ટ લીધો એ 5 સેમીથી આપણે 2.5 સેન્ટીમીટરનું માપ લેવાનું છે, એટલે કે આટલું। આ માપ લીધા પછી આપણે એક વર્તુળ દોરવાનું છે, પણ એ વર્તુળ આપણે ખાલી આટલા ભાગમાં લેવાનું છે, આટલેથી લઈને આટલા ભાગમાં, આટલા ભાગમાં વર્તુળ આવશે। એ જ રીતે બધી બાજુ એટલા ભાગમાં વર્તુળ લેવાનું છે 2.5 સેન્ટીમીટરનું ચારે ચાર બાજુ। આ રીતે ચારે ચાર બાજુ વર્તુળ થઈ ગયા બાદ આપણે હવે એક લાઇન લેવાની છે બરાબર સેન્ટરમાં, જો તમે અહીંયા જોઈ શકો છો આ જે ગોળ અહીંયા જોઈન્ટ થાય છે, આ જે આ ભાગ જે પડે છે અહીંયા જોઈન્ટ થાય છે, ત્યાંથી આપણે સીધી લાઇન આ કોર્નર ઉપર જોઈન્ટ કરવાની છે। એવી જ રીતે આપણે ચારે ચાર કોર્નર જોઈન્ટ કરવાના છે, આ જે કોર્નર છે ચારે ચાર કોર્નર જોઈન્ટ કરવાના છે, આ બાજુ પણ આ રીતે। હવે આ ચારે ચાર કોર્નર જોઈન્ટ થઈ ગયા બાદ આપણે આ જે ત્રિકોણવાળો ભાગ છે હવે કઈ કઈ વસ્તુ આપણે પૂછવાની છે તે ધ્યાનમાં લેશું। સૌથી પહેલાં આપણે જ્યાં ડાર્ક કરવાની છે એ લાઈન આપણે ડાર્ક કરી દઈએ, એટલે કે આ જે ટ્રાયંગલવાળો આપણો ભાગ છે તેમાં ગોળની અંદર અને ગોળની બહારની સાઈડ આપણે આ બે લાઈન જે આપણે ડાર્ક કરવાનું છે એમાં જે ટ્રાયંગલવાળો આ જે પાર્ટ છે, આ જે ટ્રાયંગલવાળો એ ટ્રાયંગલવાળા પાર્ટમાં આપણે જે આ ગોળ છે ને
એ ગોળની અંદર આ ટ્રાયંગલવાળો પાર્ટ આવો જોઈએ નહીં, એટલે અહીંયાથી રફ કરી દેવાનું છે. એ રીતે બધી બાજુથી એ ટાઈપનું કરવાનું છે. આ જે ટ્રાયંગલવાળો પાર્ટ છે એને ડાર્ક કરવાનો છે, પણ ગોળની અંદર અને ગોળની બહાર, આ જે ગોળવાળું પોર્શન છે ત્યાં આપણે રફ કરી દેવાનું છે, ત્યાં ટ્રાયંગલવાળો પાર્ટ આવશે નહીં. આ રીતે અને આ વચ્ચેનો જે પાર્ટ છે ટ્રાયંગલવાળો, એ ગોળમાંથી આપણે રફ કરી દેવાનું છે. એ રીતે બધી બાજુ કરવાનું છે. આ રીતે આ જે ટ્રાયંગલવાળો પાર્ટ છે એ આપણે આ રીતે ડાર્ક કરવાનો છે, અને આ ગોળ જે વચ્ચેનું છે એમાંથી ટ્રાયંગલવાળો પાર્ટ કાઢી નાખવાનો છે. એની સાથે સાથે આપણે આઇરિયા લાઇન જે છે ચાર બાજુ, એ લાઇન પણ આપણે ડાર્ક કરી દેવાની છે. હવે બીજા જે આયરું આ જે ગોળ છે, અંડરનું જે ગોળ છે એ મેં ડાર્ક કર્યું છે, જોઈ લો આ અંડરનું ગોળ, એ ડાર્ક રહેવા દેવાનું છે. ત્યારબાદ બહારનું જે આ 5 સેન્ટીમીટરનું ગોળ છે આયરું, આ એ 5 સેન્ટીમીટરનું જે ગોળ છે એને આપણે ડાર્ક કરવાનું છે. હવે આપણે આ જે બહારનું જે ગોળ છે એ ડાર્ક કરીશું, તો વચ્ચે 5 સેન્ટીમીટરનો જે પોઈન્ટ કરેલો આપણે ત્યાં વર્તુળ મૂકીને બહારનું ગોળ ડાર્ક કરવાનું છે. એટલે જો આટલો જેટલો પોર્શન હું ડાર્ક કરું એટલો જ પોર્શન તમારે ડાર્ક કરવાનો છે. આટલો પોર્શન ડાર્ક કરવાનો છે, આ અંડરનો ભાગ ડાર્ક કરવાનો નથી. એ જ રીતે બધી બાજુ એટલો પોર્શન ડાર્ક કરવાનો છે, બહારનો પોર્શન આપણે એ ડાર્ક કરવાનો છે. આ રીતે આ રીતે બહારનો જે પોર્શન છે એ ડાર્ક કરી દેવાનો છે. એ ડાર્ક થઈ જાય એટલે પછી એની અંદરનો જે પોર્શન છે, એટલે કે આયરો આ જે અંદરનો પોર્શન છે, આ જે બીજું ગોળ છે એ ડાર્ક આવશે. આ રીતે બધી બાજુ અંદરનો જે પોર્શન છે એ ડાર્ક આવશે. આ રીતે અંડરનો જે પોર્શન છે એ ભાગ આપણો ડાર્ક આવશે. હવે આપણે કઈ કઈ વસ્તુ ભૂસવાની છે, તો વચ્ચેના ચોરસમાંથી આપણે આટલી આખી વસ્તુ ભૂસી નાખશું. આ વચ્ચેનું જે આખું છે એમાંથી આખું ભૂસાઈ જશે. ત્યારબાદ આ જે બહારની જે લાઈન છે એરા ગોળની, એમાં વચ્ચે જે આવતું હોય, એટલે કે ધારો કે આ જે આખી લાઈન આવતી હોય સીધી લાઈન, પછી અહીંયા આટલા ભાગમાં જો આ આખું અહીંયાથી કન્ટિન્યુ રહેશે, તો અહીંયા વચ્ચે કંઈ બી આવતું હોય આખા ભાગમાં તો એ આપણે ભૂસી નાખવાનું છે. આ રીતે બહારનું જે આ પોર્શન છે એ આખા પોર્શનમાં વચ્ચે જે આવતું એ ભૂસી નાખવાનું. પછી એ જે ગોળ છે, આ જે બહારનું ગોળ અહીં અંદર જાય છે એ ભૂસી નાખવાનું છે આખું. એ અને આ સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન આપણે ભૂસી નાખવાની છે આખી. આ રીતે જેટલી વસ્તુ આપણે ડાર્ક કરી છે એટલી વસ્તુ રાખવાની છે, અને બાકીની જે આખી વસ્તુઓ છે એ બધી વસ્તુ ભૂસી નાખવાની છે. આ રીતે તો આટલી વસ્તુ આપણે ડાર્ક રાખવાની છે, અને બરાબર વચ્ચે આ જે પોર્શન છે ત્યાં બરાબર વચ્ચે વર્તુળ લઈ એક નાનું ગોળ, સરખી જગ્યા છોડી બધી બાજુથી એક નાનું ગોળ બનાવી દેવાનું છે. આ રીતે આટલું નાનું ગોળ બનાવી દઈએ એટલે આપણી જે ડ્રોઈંગ છે એ આખું પૂરું કમ્પ્લીટ થાય છે.
આ ડ્રોઈંગ તમારે તમારા ચોપડામાં દોરવાનું છે અને નેક્સ્ટ પીરિયડમાં આપણે આમાં રંગ પૂર્ણ કરીશું. 20x20 નું ચોરસ લેવાનું છે, ધ્યાન રાખજો.